નીતિન પટેલે કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત અંગેની ફોર્મ્યુલાને ચૂંટણી લક્ષી ગણાવી અને જણાવ્યું કે પાટીદારોને અનામત મળી શકે તેમ નથી. કોંગ્રેસ માત્ર વોટ બેંક માટે પાટીદારોને ભ્રમિત કરી રહી છે. આ બાબતને તેમણે કાયદાકીય આધાર સાથે પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. નીતિન પટેલે કોંગ્રેસના નેતા અને કાયદાવિદ કપિલ સિબ્બલને બે મોઢાની વાતનો પર્દાફાશ કર્યો અને જણાવ્યું કે 1998માં સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક અનામત અંગેના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે બાલાજી કેસ અને ઇન્દ્ર સહાની કેસના ચુકાદાનો આધાર લીધો હતો અને આ ચુકાદા માટે ખુદ કપિલ સિબ્બલે જ 50% અનામત વધી શકે નહીં તેવી દલીલ કરી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. ત્યારે એ જ કપિલ સિબ્બલ પાટીદારોને 50% ઉપરાંત કઈ રીતે અને ક્યાંથી અનામત આપવાની વાત કરે છે તે તેમણે ખુલાસો કરવો જોઈએ તેવો પડકાર ફેંક્યો હતો. કપિલ સિબ્બલે એમનો જે કેસ હતો, મેટર હતી, એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ વિરુદ્ધ ફેકલ્ટી ઓફ એસોસિએશનના કેસમાં જે દલીલો કરી સુપ્રીમ કોર્ટમાં, એમાં મુખ્ય દલીલ એ છે કે કપિલ સિબ્બલજીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં એવી લેખિત દલીલ કરી છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટો આપ્યા છે એમાં બે જજમેન્ટો કપિલ સિબ્બલે ટાંક્યા છે. એમાં જે નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એટલે કે બંધારણીય બેન્ચ એનો જે એક આદેશ છે 1963નો, એમાં જે સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યો એ બેચનો સિદ્ધાંત એવો થયો હતો કે કોઈપણ સંજોગોમાં 50% કરતા વધુ અનામત થવી જોઈએ નહીં, એવો આદેશ કોર્ટે કરેલો હતો.